फ्रेंड्स आपणे लिटल स्टेप्स 7, 8, 9 नी अंदर आपणे एक्टिविटी 1 जोई द कलरफुल पीपल। हवे तेना ज आधारे आपणे नीचे जोईए आपेल निशानी प्रमाणे चित्रोमां रंग पूरो त्यारबाद उदाहरण मुजब लखो। तो तमने आ चित्रो जोई शको छो एनी अंदर आर बी के ओ आर वाय जी एवुं बधुं लखेलुं छे। तो तमने एम थशे कि आ शुं छे तो क्लियरिफाई करवा माटे कहूँ छूँ आ बधा रंगना शोर्ट फॉर्म्स छे बराबर। जेम के जी एटले शुं थशे ग्रीन। तो ज्यां जी देखाय चित्रमां त्यां आपणे शुं पूछशुं लीलो कलर पूछशुं। ओ एटले ओरेन्ज, ओरेन्ज एटले नारंगी। ज्यां ओ देखाय त्यां आपणे शुं पूछशुं नारंगी रंग पूछशुं। आर एटले के रेड, रेड एटले के लाल रंग। જ્યાં આપણને આ દેખાશે ત્યાં શું કરશું આપણે લાલ રંગ પૂરશું। બી કે એટલે બ્લેક, બ્લેક એટલે કાળો કલર। જ્યાં આપણને બી કે દેખાશે ત્યાં આપણે શું પૂરશું કાળો કલર પૂરશું। વાય એટલે કે યલો, યલો એટલે પીળો રંગ। જ્યાં આપણને વાય દેખાશે ત્યાં આપણને શું પૂરશું પીળો રંગ પૂરશું। અને બી એલ એટલે કે બ્લુ, જ્યાં આપણને બી એલ દેખાશે ત્યાં આપણે બ્લુ એટલે કે ભૂરો રંગ પૂરીશું। તો આપણે આ નાના નાના શબ્દોનો શું સમજ્યો, મતલબ સમજ્યો। હવે આપણે ચિત્ર તરફ આગળ વધીએ। જેમ કે અહીં એક ઉદાહરણ આપેલું છે બી કે, તો આપણે કયો કલર પૂરશું બ્લેક કલર પૂરશું અને નીચે વાક્ય લખીશું ધીસ ઇઝ અ બ્લેક બોલ। તો આ શું છે બ્લેક બોલ છે। તો ચાલો આપણે રંગ પૂરીએ અને પછી ચિત્ર જોઈએ। તો મિત્રો આપણે આ બોલની અંદર બ્લેક કલર પૂર્યો છે। સો સેન્ટેન્સ આપણે રીડ કરશું ધીસ ઇઝ અ બ્લેક બોલ, આ કાળો ધડો છે। હવે આપણે આગળનું ચિત્ર જોઈએ। તો આપણે ફર્સ્ટમાં કલર પૂરશું અને નીચે વાક્ય લખીશું। તો મિત્રો આપણે આમાં ઓરેન્જ કલર પૂરી લીધો છે અને નીચે વાક્ય આવશે ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ, એટલે કે આ શું છે નારંગી રંગનું પર્સ છે। હવે આપણે આગળનું ચિત્ર જોશું એમાં શું છે આર, એટલે આપણે શું પૂછશું રેડ કલર। તો કલર પૂરી અને વાક્ય જોઈએ। તો મિત્રો આપણે શું કર્યું, કાઇટની અંદર રેડ કલર પૂર્યો। ધીસ ઇઝ અ રેડ કાઇટ, એટલે આ લાલ રંગની પતંગ છે। હવે આગળ આપણે આ ફૂલની અંદર પણ શું કરીશું કલર પૂરી અને તેનું સેન્ટેન્સ જોઈએ। શું કલર પૂરાઈ ગયા છે? શું વાક્ય વાંચી ધીસ ઇઝ અ રેડ ફ્લાવર, આ લાલ ફૂલ છે પણ તેની અંદર બીજા બે કલર પણ એડ થાય છે યલો એન્ડ ગ્રીન, એની જે લીવ્સ છે કેવા છે ગ્રીન કલરના છે। નેક્સ્ટ પિક્ચર જોઈએ, આ એક લીફનું ચિત્ર છે જેની અંદર જી છે એમાં ગ્રીન કલર પૂરેલો છે, એનું સેન્ટેન્સ જોઈએ આપણે ધીસ ઇઝ અ ગ્રીન લીફ। નેક્સ્ટ ચિત્ર જોઈએ મોબાઈલ, બી કે એટલે કે બ્લેક, તો આમાં બ્લેક કલર પૂરી અને તેનું સેન્ટેન્સ જોઈએ। કલર પૂરી લીધો છે આપણે, સેન્ટેન્સ વાંચીએ ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ। નેક્સ્ટ જોઈએ વાય એટલે કે યલો, શર્ટમાં યલો રંગ પૂરી અને તેનું વાક્ય જોશું। તો આપણે પીળો રંગ પૂરી લીધો છે શર્ટમાં, વાક્ય જોઈએ ધીસ ઇઝ અ યલો શર્ટ। નેક્સ્ટ જોઈએ બી એલ એટલે કે બ્લુ, કલર પૂરી અને વાક્ય જોઈશું। શું આપણે આમાં બ્લુ રંગ પૂરી દીધો છે, વાક્ય જોઈએ ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક, એકવાર પહેલેથી રિપીટ કરી જોઈએ ધીસ ઇઝ અ બ્લેક બોલ, ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ, ધીસ ઇઝ અ રેડ કાઇટ, This is a red flower.
This is a green leaf. This is a black mobile. This is a yellow shirt. This is a blue frock. Thank you.